મારી વાત સાંભળ, હું તને શું કહું, મારો મોબાઈલ તારી ઓફિસે પડ્યો છે, ક્યાં મૂક્યો તે? હા, ઘરે થી એવો? અરે ડોબા, એમાં ફેસબુક ને વોટ્સઅપ માં પાસવર્ડ નથી મારેલો? નહીં, તું માથે રહીને મરાવવાનો છો? મૂકી દે ફોન હવે. ચાનુ નો મેસેજ, મેં તમારું ફેસબુક ને વોટ્સઅપ જોઈ લીધું. આ તો નક્કી મેં જોયું મારા ફેસબુક નું આઈડી, જોયું મારા વોટ્સઅપ નું આઈડી, પછી 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 બહુ બગડી મારી બાયડી. મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ચેનલ TGB ગુજરાતી પર. અને મિત્રો, આજ આપણે વાત કરવાની છે વોટ્સઅપ ની. જોકે વોટ્સઅપ દરેક લોકો વાપરતા હોય છે, પણ મિત્રો આજ હું તમે જે વોટ્સઅપ ની ટ્રીક બતાવવાનો છું, તેની મદદ થી તમે હવે પછીના વોટ્સઅપ મેસેજ જે હિન્દીમાં આવે છે, કારણ કે ગુજરાતીના મેસેજ તો આપણા ગુજરાતીઓ વાંચી જ લે છે, પણ ઘણી વાર એવું બનતું હોય છે કે જે હિન્દી મેસેજ આવે છે તેને વાંચતા નથી, કારણ કે ઘણા લોકોને હિન્દી સમજમાં તો આવતું હોય, પણ હિન્દી વાંચવામાં એને થોડીક તકલીફ પડતી હોય છે. તો તેની માટે મિત્રો આજ હું તમને એક ટ્રીક બતાવવાનો છું, તેની મદદથી હવે પછીના વોટ્સઅપ મેસેજ તમે હિન્દીમાં સાંભળી શકશો, તમારે તેને વાંચવાની જરૂર નથી. તો કઈ રીતે આ ટ્રીક નો ઉપયોગ તમે કરી શકશો, તો તેની માટે મિત્રો આપણે જવું પડશે મોબાઈલની સ્ક્રીનમાં. તો વધારે સમય તમારો નથી બગડવો, તમે પણ સમજી લો હવે પછીના હિન્દી મેસેજ તમે કઈ રીતે સાંભળી શકશો. તો મિત્રો, સૌથી પહેલા તમારે આ એપ્લિકેશનની જરૂર પડશે, અને આ એપ્લિકેશન દરેકના મોબાઈલમાં હોય જ છે, અને જો કદાચ તમારા મોબાઈલમાં ન હોય તો આ એપ્લિકેશનને તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. તો હવે હું તમને બતાવી દઉં છું કે આ એપ્લિકેશનમાં તમારે કયું સેટિંગ કરવાનું છે જેથી તમે વોટ્સઅપના મેસેજ જે હિન્દીમાં આવે છે તેને તમે સાંભળી શકશો. તો આ એપ્લિકેશનને ઓપન કરો એટલે તમારી સામે આ રીતનો ફોટો આવી જશે. તેમાં મિત્રો અહીંયા જે પહેલું ઓપ્શન છે ત્યાંથી તમારે કોઈ પણ ભાષા સિલેક્ટ કરવી હોય તો કરી શકો છો. અત્યારે હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું હિન્દી. ત્યાર પછી અહીંયા બીજું ઓપ્શન છે, ત્યાં પણ તમે કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકો છો. તો અત્યારે હું ત્યાં સિલેક્ટ કરી લઉં છું ઇંગ્લિશ. ત્યાર પછી મિત્રો તમે જે કાંઈ મેસેજને કોપી કરો તેને સાંભળવા માટે આ એપ્લિકેશનમાં જવાનું છે તમારે એના સેટિંગમાં. અહીંયા તમને ત્રણ લીટી દેખાય છે, તેના ઉપર તમે ક્લિક કરશો, ત્યાંથી જવાનું છે તમારે સેટિંગમાં. સેટિંગમાં જાઓ એટલે મિત્રો જે પહેલું ઓપ્શન છે ટેપ ટુ ટ્રાન્સલેટ, તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે. ત્યાંથી મિત્રો તમારે આ વાળું જે ઓપ્શન છે તે તમારા મોબાઈલમાં બંધ હશે, તમારે એને ઓન કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે જઈએ આપણે વોટ્સઅપમાં, અને તમે પણ યાદ સમજી લો કે કોઈ પણ મેસેજને તમે કોપી કરીને કઈ રીતે સાંભળી શકો છો. તો ચાલો હવે આપણે જઈએ વોટ્સઅપમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે આવી ગયા છીએ વોટ્સઅપમાં. તો મિત્રો તમારે જે મેસેજ સાંભળવો હોય તેને તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને ત્રણ મીંડા દેખાય છે, તેની ઉપર ક્લિક કરો એટલે તમને એક કોપીનું ઓપ્શન મળી જશે, તો તમારે તેને કરવાનું છે કોપી. કોપી કરો એટલે મિત્રો ગૂગલ ટ્રાન્સલેશનનો લોગો અહીંયા આવી ગયો છે, તો તમારે તેના પર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરો એટલે મિત્રો તમે જે કોપી કર્યું છે તે અહીંયા આવી જશે, અને ત્યાંથી મિત્રો તમને અહીંયા એક દેખાય છે માઇક, તો મિત્રો તમારે ક્લિક કરવાનું છે માઇક ઉપર. તો ચાલો હું તમને સંભળાવી દઉં છું કે તમે કઈ રીતે આ મેસેજને સાંભળી પણ શકો છો. રહેમતો કી કમી નહી, સાહેબ કે ખજાને મેં ઝાંપના ખુદ કી ઝોલી મેં હૈ કી કહીં કોઈ સુરાખ તો નહીં. નમસ્કાર દોસ્તો, ખુશ રહીએ, મુસ્કુરાતે રહીએ. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ મેસેજને આ માઇક ઉપર ક્લિક કરીને સાંભળી શકો છો. અને મિત્રો જો તમારી પાસે કોઈ ઇંગ્લિશ મેસેજ છે તેને સાંભળવો હોય તો તેને પણ તમે આ એપ્લિકેશનમાં સાંભળી શકો છો. તો તેને તમે કઈ રીતે સાંભળશો ચાલો હું તમને એ પણ બતાવી દઉં છું. ત્યાર પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મારી પાસે એક ઇંગ્લિશમાં પણ મેસેજ છે, તો મિત્રો એને આપણે કરવાનું છે કોપી. કોપી કરો એટલે ગૂગલ ટ્રાન્સલેશનના લોગો ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આગળ જે ગુજરાતી છે તેને કરી દેવાનું છે તમારે ઇંગ્લિશ, એટલે અહીંયા એનો ઇંગ્લિશનો જે ગુજરાતી કે હિન્દી મતલબ છે તે અહીંયા આવી જશે. તો અહીંયા પણ તમને એક માઇક દેખાય છે, તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે. તો સૌથી પહેલાં હું તમને આ મેસેજને સંભળાવી દઉં છું. यह मत सोचो कि वह समय है हमारे जीवन को बदल देगा, समय केवल अवसरों की समाप्ति तिथियों को बदलता है. जय श्री कृष्ण, शुभ रात्रि, धन्य रहना, मुस्कुराते रहो. આ રીતે મિત્રો તમે કોઈ પણ ઇંગ્લિશ મેસેજને હિન્દીમાં કરીને
સાંભળી શકો છો. પણ મિત્રો, હજી સુધી ગુજરાતીમાં સંભળાય એવો અપડેટ આ એપ્લિકેશનમાં આવ્યો નથી. કદાચ બની શકે કે થોડાક ટાઈમમાં એ પણ અપડેટ આવી જાય કે આમાં તમે ગુજરાતી મેસેજ પણ સાંભળી શકો. પણ મિત્રો, હજી આપણો વિડીયો પૂરો નથી થઈ ગયો. ચાલો હવે આપણે મોબાઈલના સેટિંગમાંથી બહાર નીકળીએ અને આપણે વૈયા જઈએ પાછા આપણા વિડીયોમાં. તો મારા વાલા ગુજરાતીઓ, આજના વિડીયોમાં બસ આટલું જ હતું. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈકના કાળા બટનને દબાવીને ભૂરું કરી દેજો. તમારા મનની મીઠી મીઠી વાતો કોમેન્ટમાં કરી દેજો. અને આપણી ચેનલના નવા મહેમાનોને રિક્વેસ્ટ છે કે શક્ય હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. પેલા હું એક ફોન કરી લઉં. હલો, એ જાતો રહો, મારા ઘરે મારો ફોન નથી લાગતો યાર. તોડી નાખ્યો, મેં તને ના પાડી દીધું, તું ઘરે ફોન દેવાનો જતો. હે, ફોન મારો તોડી નાખ્યો, ઘરમાંથી બહાર કાઢ્યો, હાથ માં લીધી એને લાકડી. હે, ફોન મારો તોડી નાખ્યો, ઘરમાંથી બહાર કાઢ્યો, હાથ માં લીધી એને લાકડી.